દેવ હનુમાન સૌનું કલ્યાણ કરનારા દેવ છે. તેમના નામ સ્મરણ માત્રથી જીવનના તમામ કષ્ટોનો નાશ થતો હોવાની માન્યતા છે. ત્યારે આવા કલ્યાણકારી દેવના દર્શને આવો આજે જઈએ વિરમગામના વાઘડા ગામના હનુમાન મંદિરે, કે જ્યાં 900 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ્યા હતા દેવ હનુમાન. આવો ત્યારે આ પાવનધામના કરી લઈએ દર્શન. રામાયણ કાળથી આજના કળિયુગમાં કોઈ દેવને સાક્ષાત મનાતા હોય તો તે છે પવન પુત્ર હનુમાન. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને દાસ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાતા હનુમાનજીના આમ તો અસંખ્ય મંદિરો આવેલા છે, પરંતુ આજે આપને એવા મંદિરના દર્શન કરાવીશું જે પરચાધારી કહેવાય છે. અમદાવાદના વિરમગામ પાસે આવેલું છે વાઘડા ગામ, જ્યાં 900 વર્ષ પહેલા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયા રામ ભક્ત હનુમાનજી. દેખાવમાં ભલે આ મંદિર નાનું હોય, પરંતુ તેની સાથે જોડાયેલો ઇતિહાસ અને રામદૂત હનુમાનજીના પરચા આજે પણ લોકમુખે રમે છે. આજથી વર્ષો પહેલા એક પશુપાલક ભક્તને સપનામાં અનુભૂતિ થતા તેણે આ સ્થાને જમીન ખોદાવી અને સૌના આશ્ચર્ય વચ્ચે કષ્ટભંજન હનુમાનજીની આ પ્રતિમા પ્રગટ થઈ. જો કે કથા અનુસાર જ્યારે આ સ્થાનેથી ભગવાનને બીજી જગ્યાએ લઈ જવાયા ત્યારે તેમના પરચાથી જ કમર સુધીની મૂર્તિ પ્રગટ થઈ, કારણ કે મંદિરના ભક્તોએ સમય કરતા વહેલા દ્વાર ખોલી દીધા. આજે પણ લોકવાયકા મુજબ વર્ષે થોડી થોડી આ પ્રતિમા જમીનમાંથી બહાર નીકળે છે. આશરે 900 વર્ષ પહેલાંથી અત્યાર સુધીમાં હનુમાનજીનો વ્યાપક એટલો બધો મહિમા વધતો રહ્યો છે કે કારતક મહિનામાં દર શનિવારે અહીંયા મેળાની જેમ લોકો આવે છે અને એટલી બધી ભીડ હોય છે કે લોકો સાંજની સંધ્યા આરતી લઈને પોતપોતાના ઘરે જતા હોય છે. વાઘડિયા હનુમાન તરીકે ઓળખાતું આ મંદિર ગામ લોકોની આસ્થાનું પ્રતીક છે. નિત્ય થતી આરતીમાં ગામ લોકો જોડાતા હોય છે અને તમામ ભય તથા ચિંતામાંથી મુક્તિ મેળવે છે. અહીં મંદિર પરિસરમાં જ નિર્મિત છે મહાદેવનું આ સુંદર મંદિર, જે વૈદ્યનાથ મહાદેવના નામે પૂજાય છે. કષ્ટભંજન હનુમાનજીના આ સ્થાનકમાં દર પૂનમે હવન થાય છે, તો દર શનિવારની આરતી બાદ હનુમાન ચાલીસાના પાઠમાં ગામ લોકો લીન બને છે. જ્યારે પણ રામદૂત હનુમાનજીનું નામ આસ્થાભેર લેવાય ત્યારે જીવનની તમામ વિપદા દૂર થાય છે. અહીંયા એટલો મહિમા છે કે અહીંયા કોઈ પણ સ્ત્રી કે જે પણ અમારા બસ સ્ટેન્ડ ઉપરથી નીકળે તો તેના વડા હનુમાનજી માગે છે અને તેમને કોઈ પણ રીતે રાતે સપનામાં આવીને કે ગમે રીતે તેમને અહીં પ્રસાદી કરવા આવવું જ પડે છે. અને અહીંયા અમારે દર કારતક મહિનાના શનિવારે દર શનિવારે અહીંયા માણસોનું બહુ મેળો રહે છે. આ સ્થાનક સાથે બીજી વિશેષતા એ પણ છે કે અહીંથી પસાર થતી તમામ ગર્ભવતી મહિલાએ દાદાના ચરણોમાં વડાનો પ્રસાદ ધરાવવો પડે છે. તેમાં હિન્દુ અને મુસ્લિમ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે આસ્થા અને શ્રદ્ધાનું કોઈ સરનામું હોતું નથી. જે પણ ભક્ત સાચા મનથી ભગવાનનું નામ લે છે તેના મનમાં તમામ શંકા કુશંકા દૂર થાય છે. તો આમ વિરમગામનું વાઘડિયા હનુમાન મંદિર ભલે નાનું હોય, પરંતુ તેનો ઇતિહાસ અને દિવ્યતાને જોતા ભક્તિ સંદેશ અને સંદેશ ન્યૂઝ તરફથી પ્રમાણપત્ર એનાયત